ભગવાનનું પ્રાગટ્ય થયું. પછી તો સુમિત્રા માતાએ બે દીકરાને જન્મ આપ્યો, કૈકેયી માતાએ એક દીકરાને જન્મ આપ્યો. દશરથજીના ચાર દીકરા થયા, એક દીકરો હતો નહીં. ચાર ગણો આનંદ થયો છે. અયોધ્યાના લોકો રામના જન્મનો મહોત્સવ મનાવે છે. ધીરે ધીરે બધા દિવસો વીતે છે. વશિષ્ઠ મહારાજ આવી અને ચારે ભાઈઓના નામ પાડે. રામ ભરતજી શત્રુઘ્ન લક્ષ્મણજી. ધીરે ધીરે ચારે ભાઈ મોટા થાય. વિશ્વામિત્ર ઋષિ આવે, યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે. દશરથ આગળથી માગ્યા છે તે ધર્મને રાખવા, યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે, અભદ્ર પદાર્થ હોમે. દશરથજી તમારા દીકરા મને આપો. તો કે દશરથજી પહેલાં તો થોડાક તકલીફમાં મૂકાણા, મારા દીકરાઓ નાના છે, ક્યાં રાક્ષસ, તમે કહો એટલી સેના આપું, સોનું આપું. વિશ્વામિત્ર કે દશરથજી પદાર્થથી ધર્મ ન બચે, સંપત્તિથી ધર્મને રૂપાળો કરાય. બાકી ધર્મ રાખવા હોય ને તો દીકરા કાઢીને આપવા પડે, તો જ આ દેશમાં ધર્મ ટકે. અને પછી તો વિશ્વામિત્ર બોલી ગયા કે દશરથજી દીકરા તમારા નથી, તમારા નસીબમાં દીકરો જતો નહીં, એ તો તમે યજ્ઞ કર્યો ને અગ્નિ નારાયણ, યજ્ઞ દેવે તમને દીકરા આપ્યા, એટલે આ દીકરા યજ્ઞ નારાયણના છે, હું યજ્ઞ માટે લેવા આવ્યો છું, તમારે ચારે ચાર આપી દેવા જોઈએ. એને બદલે હું બેને જ માની કરું, તમારી સંસારની લાગણી જોઈએ. તમે આના માલિક નથી, તમે સારા માણસો, તમારે ઘરે થાતી રૂપે, થાપણના રૂપે રાખ્યા કે આનું ધ્યાન રાખો. આ સંસારમાં આપણે એકે વસ્તુના માલિક નથી, આપણે બધા વ્યવસ્થાપક છીએ. ટ્રસ્ટી પ્રણાની ભાવના અંતથી શરૂ થઈ છે. ટ્રસ્ટમાં વ્યવસ્થાપક હોય, માલિકી ભાવ ન હોય. અહીંયા આપણે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિના આપણે માલિક નથી. આપણા ભાગે જે સેવા આવી છે, જે વ્યવસ્થા કરવાની છે, એ વ્યવસ્થા કરવાની. સુતનાર પિતા અરુ ભાઈ કોઈ અંત સહાયક નહીં. માલિકી ભાવ ન રાખો. બે દીકરા આપ્યા છે, વિશ્વામિત્ર લઈ જાય છે. પછી તો યજ્ઞની રક્ષા થઈ. સુબાહુ તાડકાના બે દીકરા મારી છે, એકને દૂર ફેંકી દીધું, એકનો નિર્વાણ કર્યું. અને જનક રાજા સીતાજીનો સંયવર કરે છે જનકપુરીમાં. અને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ અને જનકપુરીમાં સીતાજી જનકપુરીને ખબર પડી બે સુંદર રાજકુમારો આવ્યા છે. સીતાજી રોજ એની જે પુષ્પ વાટિકા છે, એમાં માં ભવાનીનું મંદિર છે ભગવતીનું, અને સીતાજી રોજ એની પૂજા કરવા દે છે. આ બાજુ વિશ્વામિત્ર રામ લક્ષ્મણને પૂજા માટે ફૂલ અને તુલસીદળ લેવા માટે મોકલે છે. રામને લક્ષ્મણજી બગીચામાં જાય છે. સીતાજી ગિરિજાની પૂજા કરવા જાય છે. જનકની પુષ્પ વાટિકામાં રામ અને સીતાનું સંયવર પહેલા
એકબીજાનું મિલન થાય છે. પછી સીતાજી માં પાર્વતીની સ્તુતિ કરે, ભગવતી જગદંબાને મનાવે છે, મને રામપતિ તરીકે મળે, હે ભવાની, હે ગિરિરાજ પુત્રી, હે ગણપતિ કાર્તિક સ્વામીની માં, તમે તો દયાળુ શિવંતની પણ શિવરંતની. હે હિમાચલ પુત્રી, તમારી જય હો, તમે ભગવાન શંકરના પ્રિય છો. જેમ ચકોરીને ચંદ્રમા પ્રિય હોય એમ તમને ભગવાન શંકર પ્રિય છે. એક હવે ખાલી 10 મિનિટ છે, પગે લાગીને કહું છું, મહેરબાની કરીને 10 જ મિનિટની કથા છે માતાજીનું પ્રાગ, પણ મને હખે કથા કરવા દો. આ બીજા સાંભળે છે એને તો સાંભળવા દો, તમારે ન સાંભળો. શાંતિ રાખો ને, તમારે શું કામ છે? જે કઈ બળ કરવું એ મારે કરવું, નિરાત રાખો ને, મહેરબાની રાખજો. મારે કોઈથી કહેવું, હું પગે લાગીને કહું, મારે કોઈનું અપમાન કરવાનો ઈરાદો નથી. પાર્વતી માતાને કહે છે સીતાજી કે તમે તો પર્વતની દીકરી છો, હિમાલય પર્વતની દીકરી. પર્વતને સંતની ઉપમા છે અને સંતો ઉપકારી હોય. તમે ઉપકારી બાપની દીકરી છો, હે ભવાની, મારી ઉપર ઉપકાર કરો કે મારા મનમાં જે રમે છે ને એ રામ મને મળી છે. બીજું હું કીધું ખબર,
કે તમે ભગવાન શંકરના પ્રિય છો, શંકર તમને પ્રિય છે, પણ શંકરને લગ્ન કરવાની ઈચ્છા જ નહોતી. એ તો કામદેવને બાળીને બેસી જ ગયા હતા. પણ રામ શંકરની આગળ પ્રગટ્યા અને રામે શંકરને મનાવ્યા કે તમે લગ્ન કરો, તમારે ત્યાં દીકરો થાય તો એલો તારકાસુર રાક્ષસ મરે, દેવતાઓ સુખી થાય. એટલે શંકરને લગ્ન નહોતા કરવા, રામના કહેવાથી શંકરે લગ્ન કર્યા અને તમને શંકર મળ્યા. તો તમને શંકર રામના કહેવાથી મળ્યા, તો હવે તમે આટલું મારું કામ કરો કે તમે મને રામ મેળવી દો, એટલે આપણો હિસાબ ચૂકતે થઈ જાય. જય ગજબદન સડાનન માં, તમે તો ગણપતિની વિવેકની માં છો, તમે તો ગુણ નિધિની માં છો, ગણપતિની માં છો. મારા પિતાના માનસમાં એવો વિવેક આપી દો ને, એવી બુદ્ધિ આપી દો કે આ ધનુષ યજ્ઞ છે ને એક બાજુ મૂકી દઈને મારા સીધા લગ્ન રામાયણ કરી જ નાખે, એવી બુદ્ધિ આપી દો. અને જો મારા પિતાના માનસમાં વિવેક ન આવે તો તમે કાર્તિક સ્વામીની માં છો, પુરુષાર્થની માં છો, બળની માં છો. મારા પિતાની બુદ્ધિમાં વિવેક ન આવે તો રામની ભુજામાં એવું બળ આપી દો કે રામના હાથે ધનુષ તૂટી જાય. જય ગજવદન સડાનંદ માતા, તમે જગત જનની છો, તમે આદ્ય શક્તિ છો. હે જગદંબા, તમારો કોઈ અંત નથી, આદિ નથી, મધ્ય નથી. તમે આ તમારી માયાથી બ્રહ્માંડોને રચો છો, જગત આખાને તમારી માયામાં તમે ભૂલાવો. ખનુક એક મેં કંઈક બ્રહ્માંડ થાપે, ખનુક એક મેં કંઈક લોકા ઉથાપે, તોહી તું તોહી તું તોહી તું જાની. અને મતી હે એસે મોરી બખાની, નમો માત કાગેશ્વરી ભદ્રકાળી, તોહી સોળ ધારી રૂપાળી કૃપાળી, દયા દીર છે માસ અંગે નિહારો, ભરોસો માડી એક ગંબા તિહારો, આ નિશા સાંભળી કામળી ઓઢ કાળી, તોહી કાલ રાત્રિ નમામી કરાળી, તોહી તારલે જોત જેની જબુકે, અને ફરે આબકા પંથ ફેરા ને ચૂકે, તોહી સાયરા નિર ગંભીર ગાજે, ભીડે આંકડા વાંકડા નાટ સાજે, ધકે હાલતા લોટ લેતા હિલોળા, અરે કરંતી જાળા બોળે અંગે કિલોળા. હે જગદંબા, હે માં, હે મહામાયા, હે ભવાની, હે રવેચી, તને જે નામ આપી એ બધા તારા જ નામ છે. એમાં કોઈ મહાકાળી કહે, કોઈ આશાપુરા કહે, કોઈ હિંગળાજ કહે, વાસ્તવમાં તારું કોઈ નામ નથી વા, અને તારું કોઈ રૂપ નથી. શિવ બ્રહ્મા ને વિષ્ણુ પણ તારો પાર પામી શકતા નથી, તારી માયા અદ્ભુત છે. સીતાજી ભાવથી પ્રાર્થના કરે છે. પાર્વતી માતાના ગળામાં માળા પહેરાવી હતી ને, એ સીધી સીતાજીની માથે પડી. આપણે ભગવાનની પૂજા કરતા હોઈ અને આપણા ઠાકોરજીને ભગવાનને તમે ફૂલ ચડાવો પૂજામાં, અને પછી એની મેળે ભગવાનની મૂર્તિ પડતી ફૂલ નીચે પડી જાય તો સમજવું કે આપણી પૂજાથી ભગવાન રાજી થઈ ગયા છે એનું પ્રમાણ. પણ એક શરત કે પડે એમ ચડાવવાના નહીં, ઈરાદા પૂર્વક નહીં, આમ ફૂલ ચડાવી જો, પછી પ્રાર્થના કરો, ફૂલ એની મેળે નીચે પડી જાય. ભગવાન પ્રસન્ન, સીતાજીની માથે પાર્વતી પ્રસન્ન થયા, પાર્વતી હસ્યા, પાર્વતી મૂર્તિ બોલી અને એમ કીધું કે તારા મનમાં જે સાવરિયો રાચે છે એ તને જરૂર મળશે. મન જાચે Oh.
आशीर्वाद मिला, धनुष यज्ञ थयो, रामे धनुष तोड़ू, सीता ना रामना लग्न थया। अयोध्या में आवे छे, लग्न पछी 12 वर्ष वीती जाए, पछी राम ने गादी आपवानो प्रसंग उभो थाय। कई कई माताए एना वचन जे थापण रूपे हता ई माग्या, भरत ने गादी मळे, राम ने वनवास मळे, राम लखन सीता वन में जाए, घणा संकटो सहन कर्या। पंचवटी माथी मारी ज सोनानो मृग बनीने आवे, अखिल सृष्टि गुतवान न कहे कि विधिहीन गुपाया, बाकी नाही सोना नाही देखा, वही कांचन मगाया, सुनो राम राजेश अति माया विस्तारी। मायावी मृग से सीता जी राम ने के लावी आपो, जाय सब मृग मारवा। लक्ष्मण जाए, रावण त्या कपट वेशे जाई सीता नु हरण करे, राम बहु दुखी थाय। पछी आगळ सबरी माता ना आश्रमे आव्या, सबरी ने भक्ति आपी अने मोक्ष आप्यो। आगळ पंपा सरोवर थी प्रवर्षण पर्वत उपर आवे, त्या नारद जी मळे छे। नारद जी राम ने कहे कि तमारे रावण नो संहार करवो ने, पण तमे मां भगवती नी उपासना करो, नवरात्रि व्रत करो। रामे कीधु मने विधि बताओ। नारद जी आसो महीना नी नवरात्रि नी व्रत नी विधि बतावी। एक वेदिका बनावो, एमा माताजी नी प्रतिष्ठा करो, तमे बन्ने भाईओ उपवास करी अने माताजी नो बीज मंत्र, काम बीज मंत्र नो अनुसंधान करो। नवमे दिवसे माताजी नो यज्ञ करजो, माँ भगवती तमने जरूर सहाय करशे, तमारा थी रावण नो नाश थशे। नारद जी गया, पछी बन्ने भाईओ राम ने लक्ष्मण प्रवसन पर्वत में किष्किंधा नगरी में आसो महीना नवरात्रि व्रत करे, माँ जगदम्बा की उपासना करे, माँ भगवती प्रगट थिया छे। राम ने लक्ष्मण ने वरदान आपे कि हूँ तमारी साथे ज छूं, तमारा थी रावण नो नाश थशे, तमे सीता ने पुनः प्राप्त करशो। आज अने तमे तो विष्णु ना अंश अवतार छो, तमे घणा बधा अवतारो लीधा छे। वराह रूपे पृथ्वी बचावी, नरसिंह रूपे हिरण्यकश्यप ने मार्यो, मच्छर रूपे सत्यव्रत राजा ने बोध आप्यो, परशुराम रूपे तमे हय हय वंशना क्षत्रियो नो नाश कर्यो। हे राम, तमारा घणा बधा माताजी बधी वात करे अने माँ भगवती नी उपासना राम करे छे। मां महीना नी नवरात्रि नो व्रत करजो, एवुं पण माए कीधुं। पछी तो राम जाय छे लंकामां, भगवतीनी कृपाथी रावणनो बधानो नाश करे, अयोध्या पाछा फरे, सीताने लई अने रामराज्यनी स्थापना थई। चौथो स्कंद देवी भागवतनो अहीं पूरो करवामां आवे। बोलो अंबे मां। पांचमा स्कंद में दनुना वंश में एक राक्षस थाय छे, एने बे दीकरा छे रंभ ने करंभ नाम, अने बे भाई हुए तपस्या करे छे। रंभ छे ई पंचनंद ना नाला में छाती सुधी पानी में उभो रही अने रंभ तपस्या करे छे, अने करंभ छे ई तपस्या करे, अने रंभ छे એ દૂધવાળા વડલાની નીચે ચારે બાજુ અગ્નિ બનાવી અગ્નિની વચ્ચે તપ કરે છે। રાક્ષસો જેવું તપ કોઈ કરી ન શકે, દેવતા ન કરી શકે। સહનશીલતા રાક્ષસોની ગજબની હતી, બહુ કષ્ટ સહન કરે, શરીરને બહુ કષ્ટ આપે અને મન વાંછિત વરદાન પ્રાપ્ત કરે। હવે આ બે ભાઈ તપ કરે, એક જળમાં કરે, કરંભ ને ઓલો રંભ વડલા નીચે કરે, દેવતાઓને જીતવા માટે। એમાં ઇન્દ્ર મહારાજ એકદી આવ્યા અને મગરનું રૂપ લઈ અને પાણીમાં ગયા અને ઓલા કરંભના પગને પકડી અને ખેંચ્યો જળમાં, ત્યાં ડૂબાડી દીધો, એટલે કરંભનું ત્યાં મૃત્યુ થઈ ગયું। અને રંભને ખબર પડી કે ઇન્દ્રએ મારા ભાઈ કરંભને મારી દીધો, પછી તો બહુ તપસ્યા કરે છે રંભ। દેવી ભાગવતમાં લખ્યું છે 10,000 વર્ષ તપ કર્યું હોય, કાંઈ નહીં, હવા પણ નહીં, પાણી એ નહીં, 10,000 વર્ષ। બ્રહ્મા પ્રસન્ન થયા, બ્રહ્માએ કીધું માગ, તો કે મારું મૃત્યુ નહીં, મને કોઈ મારી જ ન શકે। બ્રહ્માએ કીધું એમ નહીં, મૃત્યુની મર્યાદા રાખવી પડે,
હું અમારે કોઈને બનાવી ન શકું, કારણ કે મારે મરવું પડે. બહુ વિચાર કરીને પછી કીધું કે મને એવો દીકરો તમે આપો કે મારા દીકરાને આ જગતમાં કોઈ હરાવી શકે નહીં, કોઈ મારી શકે નહીં, કોઈ જીતી શકે નહીં. આખી પૃથ્વીનું નહીં પણ બધા જ બ્રહ્માંડોનું શાસન કરે. બ્રહ્માએ તથાસ્તુ કીધું, પછી એને ત્યાં એક દીકરો થાય. હવે એ જે રંભશે ને એ પશુ બુદ્ધિ છે, એને કાંઈ એને કંઈ વિવેક બુદ્ધિ નથી. એને માણસમાં કે રાક્ષસમાં પશુમાં કંઈ ફરક જ નથી. અને કામથી ભરેલો છે, વિકારતે ભરેલો. એક એકદમ રુષ્ટ પુષ્ટ ભેંસ હતી, ભેંસ જતી હતી અને એની માથે આસક્ત થઈ ગયો. પશુ બુદ્ધિ હતી અને પરિણામે એણે ભેંસની સાથે સંયોગ કર્યો અને ભેંસ એના વીર્યથી ગર્ભવતી બની છે. આમાં એક કોઈ મજબૂત પાડો ક્યાંકથી આવી ગયો ને એનો ભેંસનું યુદ્ધ થયું. આમાં રંભ જોઈ ગયો કે આ ભેંસ તો મારી પત્ની છે, આ પાડો આવીને. પછી તો એ પાડાને ને રંભને યુદ્ધ થયું અને પાડાએ જોરદાર શિંગડા માર્યા ને પરિણામે રંભ પણ મરી જાય છે. અને યક્ષો આવ્યા છે, પેલી ભેંસને બચાવે છે, પણ રંભ મરી ગયો. રાક્ષસો એને અગ્નિ સંસ્કાર આપે છે. તો ઓલી ભેંસને એમ થયું કે આ તો મારો પતિ છે, એનો વધાન મારા પેટમાં છે. એટલે સળગતી ચિત્તામાં ભેંસ પડી જાય છે અને એમાંથી એ ચિત્તામાંથી મહિષાસુર પ્રગટ થાય છે, રાક્ષસ. ભેંસનો દીકરો મહિષ એટલે ભેંસ થાય, મહિષાસુર પ્રગટ થાય. અને એની જે રાખ હતી, રંભની જે રાખ હતી ને એમાંથી રક્તબીજ નામનો રાક્ષસ ઉભો થાય. રક્તબીજ ભયંકર રાક્ષસ હતો. એના લોહીના ટીપા જેટલા ધરતી માથે પડે એટલા બીજા રક્તબીજ ઊભા થાય. યુદ્ધમાં એનું લોહી જેટલું ધરતી માથે જેટલા છાંટા પડે એટલા બધા રક્તબીજો ઊભા થાય. આવો ભયંકર રાક્ષસ હતો. અને આ બાજુ મહિષાસુર પુષ્કરમાં તપ કરે છે. પુષ્કર ક્ષેત્રમાં મોટે ભાગે રાક્ષસોએ તપ કર્યા છે, કારણ કે ક્ષેત્ર છે તપશ્ચર્યાનું, બ્રહ્માજીનું મંદિર છે ત્યાં. બહુ તપ કર્યું છે ને પછી બ્રહ્મા પ્રસન્ન થયા ને કીધું, માગ તો મૃત્યુ નહીં મારું, તો નહીં એ તો રાખવું પડશે, બીજું મૃત્યુ તો થશે. પછી કીધું કોઈ પુરુષના હાથે હું ન મરું, મને મારે તો કોઈ સ્ત્રી મારે, મને નારી મારે. બ્રહ્મા કે તથાસ્તુ, પુરુષના હાથે મૃત્યુ નહીં. બ્રહ્મા ગયા છે ને પછી મહિષાસુરની આગળ તાકાત તો ઘણી હતી. તપ કરીને બળવાન થયેલો, દેવતાઓનું સ્વર્ગ જીતી લીધું. દેવતાઓ ગુફામાં જતા રહ્યા, બ્રાહ્મણો હેરાન થયા, યજ્ઞકુંડ બંધ થયા, ધર્મની ચર્ચા બંધ થઈ, સન્નારીઓ અને સજ્જનોને પીડા થવા લાગી, ગાયોની કતલ થવા લાગી. જ્યાં જવો ત્યાં અધર્મ અધર્મ અધર્મ, ધર્મની ચર્ચા કરવા વાળાને દેશ નિકાલ કરવામાં આવ્યો, આવો જુલમ. અને દેવતાઓ બધા આમ આમ પર્વતની ગુફામાં ભિખારી જેવા થઈ ગયા. બ્રહ્મા આગળ ગયા કે દેવતાઓ તો કે હવે અમે તો ભિક્ષુક થઈ ગયા છીએ મહિષાસુરના ત્રાસથી. યજ્ઞ ભાગ બધા યજ્ઞ બંધ થઈ ગયા, અમને ભાગ મળતો બંધ થઈ ગયો, અમારું તો લોહી સુકાઈ ગયું. બ્રહ્મા કે મારીથી કાંઈ થાય એમ નથી, મેં વરદાન આપી દીધું છે, આપણે શંકર આગળ જઈએ. બધા શંકર આગળ આવ્યા. શંકર કે આમાં હું કાંઈ ન કરું, હાલ બધા વિષ્ણુ પાસે જઈ. ભગવાન બધા વિષ્ણુ આગળ આવ્યા, બધી વિગત વાત કરી કે મારા દુઃખી બહુ છે મહિષાસુરના ત્રાસથી, દિવસે શ્વાસ નથી લઈ એકતા, નિરાતે જમી એકતા નથી, ફળ ફળાતી ને રાત્રે ઊંઘી એકતા નથી. વિષ્ણુ કે આ મારીથી કંઈ થાય એમ નથી. બ્રહ્માગળથી વરદાન લઈને આ રાક્ષસ અજય થઈ ગયો, કોઈથી જીતાય એમ નથી. એણે વરદાન માગ્યું છે કોઈ પુરુષના હાથે હું નહીં મરું. એટલે વિષ્ણુ કે મારે હાથે નહીં મરે, એણે નારીના હાથે મોત માગ્યું છે. તો આપણે હવે બધા ભેળા થઈ આપણો બધાનું તેજ આપીએ અને એમાંથી આદ્ય શક્તિ જગદંબાની પ્રાર્થના કરીને એમાંથી જો જગદંબા પ્રગટે તો આ મહિષાસુરનો નાશ થાય. પછી તો બધા દેવતાઓ, દેવતાની સ્ત્રીઓ, લક્ષ્મીને પાર્વતીને સાવિત્રીને સચિન, આ બધી જે ઇન્દ્રની પત્ની, બ્રહ્માની પત્ની, શિવ પત્ની, લક્ષ્મીજી, બધી માતાજીઓ, ભદ્રકાળી, એ બધા તમામ દેવતાઓ પોતપોતાના શરીરમાંથી બધાએ શરીર તેજ કાઢ્યું છે. અને એ ભગવાન વિષ્ણુએ તેજ કાઢ્યું, શંકરનું તેજ, ઇન્દ્રનું તેજ, વાયુદેવ, વરુણ દેવ,
બધાય દેવતાએ બધાયનું તેજ વેળું થયું, ની તેજમાંથી એક મૂર્તિ પ્રગટ થઈ અને એ જગદંબાની મૂર્તિ હતી, 18 હાથ હતા અને સુંદર માં જગદંબાનું પ્રાગટ્ય થયું. બોલીએ જગદંબા માત કી જય, આશાપુરા માત કી જય, રવેચી માત કી જય, હિંગળાજ માત કી જય. સોના જેવું માતાજીનું સ્વરૂપ છે, સામું જોઈ શકાતું નથી, તેજ તેજનો અંબાર છે, લાલ કલરના વસ્ત્ર પહેર્યા છે, 16 પ્રકારના શણગાર સજ્જા છે, 18 હાથમાં બધા શસ્ત્રો છે, માતાના હાથમાંથી કંકુ જરે છે અને લાલ એકદમ ગુલાબી માતાજીના ચરણ છે અને સુંદર મજાનો શણગાર સજ્જો છે અને બધા દેવતાઓ કરબદ્ધ બની વિષ્ણુ બ્રહ્મા શિવ તમામ દેવતાઓ દેવતાની સ્ત્રીઓ માં જગદંબાની સ્તુતિ કરે છે કે માં તમારો જય હો, હે જગદંબા તમારો જય હો, તમે તો દેવતાઓના પાલક છો, બધા સંકટમાં સહાય કરવા વાળા છો, તમે તમારા આંખમાંથી કરુણા વરસે છે, તમારે રોવાડે રોવાડે કરુણા વરસે છે. માં અમારી આ વિનંતી છે, અમારો કષ્ટ છે, તારે ભગવતી બોલ્યા છે કે તમારા માટે જ હું પ્રગટ થઈ છું, તમે ચિંતા કરતા નહીં. જ્યારે જ્યારે દેવતા માથે દુઃખ પીડ્યા ત્યારે હું જ આવી છું અને રાક્ષસોનો મેં જ સંહાર કર્યો છે અને એ મૂર્ખએ નારીના હાથે મૃત્યુ માંગ્યું ને એ હું જ એટલા માટે જ આવી છું મહિષાસુરને મારવા માટે. પણ હવે તમે તમારા સ્થાનમાં જાઓ, હું યુદ્ધ કરીશ અને મહિષાસુરને મારી અને તમને બધાને સુખી કરીશ. આમ માએ દેવતાઓને આશ્વાસન આપ્યું, વિધવિધ પ્રકારે બધા માતાજીની સ્તુતિ કરી અને દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ, આગળની કથા આવતીકાલે 3 વાગ્યે પાછા ફરીવાર આગળ દર્શન કરશું. કથાને વિરામ આપો એના પહેલા 2 જ મિનિટમાં નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે આરતીના યજમાનો આવી જાઓ. કૃષ્ણ ભગવાન કી જય, મા પ્રતિમાનાથ દાદા કી જય, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓમ ઓમ ઓમ.
बोलिए धोरमनाथ दादा की जय। आज नी सुंदर आ देवी भागवत नी कथा नी अंदर आज सप्तम दिव्य सायम सत्र नी अंदर माँ जगदम्बा एटले के नव दुर्गा नु प्रागट्य थयुं। अहीं नव दुर्गा नहीं पण अहीं तो घणी दुर्गाओ आपणे अहीं जोवा मळे छे। खूब ताड़ियों ना नाद साथे आपणे दरेक दुर्गाओ ने वधावी लईए। जन्मांश्रीओ ने आपने विनंती के जेटली पण दुर्गाओ छे अहीं ए बधी दुर्गाओ ने आपणे तिलक जोखा वडे वधावी लेशुं। दरेक दुर्गाओ नु आपणे पूजन करी जासुं। जजमानश्रीओ हरि ओम माया देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धा रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। या देवी सर्वभूतेषु माया रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। माया कुंडलनी क्रिया मधुमदे काली कला मालिनी मातंगी विजया जया भगवती गौरी शिवां सांभवी शक्ति शंकर वल्लभास्त्री नयनां भगवादिनी भैरवी रिमकारी त्रिपुरा पुरा परमही माता कुमारी त्यजी। ओम भूर्भुवस्व दुर्गा देवी नमो नमः। ध्यान पूर्वकम नमस्कार समर्पयामि। श्रोताजनों आप पोतपोतानुं स्थान ग्रहण करीने बेसजो कारण के नव दुर्गा सहित आपणे व्यास भगवानी पण आरती उतारवानी छे। पोथीजीनी पण आरती उतारी छे। ए पूर्व पूज्य देवी भागवत ना वक्ता श्री नानालाल भाई राज्यगुरु नु सन्मान करवा माटे पागड़ी नु सन्मान द्वारा पूज्य अशोक भाई ने अशोक भाई खेताराम ने विनंती करीस के पागड़ी नु सन्मान करावशे। आप सौ ताड़ियों ना नाद साथे वधावीशुं। बोलिए धोरमनाथ दादा की जय। राजेश ममूभाई आहिर आचार्य श्री एटले के व्यासजी नु सन्मान करवा मांगे थे। आ पधारसो साल द्वारा एमनु सन्मान करीशुं। बोलिए सद्गुरु देव की जय। चलो आरती माटेना जजमानो रिमिति प्रज्वाल्य ज्वाला मालिनी नमः इति संपूज्य मां नव दुर्गा सहित आपणे पोथीजीनी पण मां देवीनी पण आरती करशुं भाव अने भक्ति थी। श्रोताजनो आपे आरतीनो पण लाभ लेशुं। के आवो आरती जगदंबानी उतारी सौ दुनिया ना दुख मिटावशे सौ दुनिया ना दुख मिटावशे पूरण प्रेम की आरती उतारिए पूरण प्रेम की आरती उतारिए बधाई अंतर ना दोष Yeah.
यानी गानी जवाबानी जनमांदर करतानी जतानी शर्वानी नस्यंदु प्रदक्षिणाम जले जले पोथी जी ने आरती आपी जजो देवा भिवंदनम व्यास जी ने आरती आपी जजो व्यास भिवंदनम महा आप सौ आरती ले लेजो स्वकल्याण अर्थे आत्मा भिवंदनम महा ध्यान पूर्वक मंत्र पुष्पांजलि हिम समर्पयामि आरती लीधा बाद आरती भूदेव ने आपी देजो अने आपणे सौ एक प्रदक्षिणा करी लेशो त्यार बाद श्रोताजनो आप पोतपोतानुं स्थान ग्रहण करीने बेसी शकशो ज्यां